હવે સમાચારો વિગતવાર. અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. અંકલેશ્વરમાં તસ્કરો સવા કલાકમાં લખપતિ બની ગયા હતા. અંકલેશ્વર અંબિકા રેસિડેન્સીમાં વહેલી સવારે તસ્કરોએ 5.34 લાખની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિક સવારે 5:15 વાગે મકાન બંધ કરી સોસાયટી બહાર ચાની લારી ખોલવા ગયા અને તસ્કરોએ ખેલ પડ્યો હતો. તસ્કરોએ 3.84 લાખના સોનાના દાગીના અને 1.50 લાખની રૂપિયાની રોકડ લઈ પલાયન થઈ ગયા હતા. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ છેલ્લા 3 દિવસમાં 4 ચોરીને અંજામ આપ્યો છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલા અંબિકા રેસિડેન્સીમાં રહેતા ગીતાબેન નાથુભાઈ પટેલ વહેલી સવારે 5:45 વાગ્યે મકાન બંધ કરી સોસાયટી પાસે પોતાની ચાની લારી ઉપર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તસ્કરો ટેબલના ખાતામાંથી 3.84 લાખના સોનાના દાગીના તેમજ રોકડા 1.50 લાખ મળી 5.34 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે 6:45 કલાકે તેઓ ઘરે દૂધ ફ્રીજમાં મૂકવા આવતા ચોરી હોવાનું માલુમ પડ્યું. ચા વેચી બચતની પૂંજી ચોરી થઈ જતાં ગીતાબેને કાકલુડી કરી મૂકી હતી. ઘટના અંગે ગીતાબેન પટેલે શહેર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ગીતાબેન પટેલની ફરિયાદ નોંધી તસ્કરોનું પંગેરું મેળવવા પોલીસે ડોગ સ્ક્વોડ, FSL અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ કરી વધુ તપાસ આરંભી હતી. મારા ઘરમાં 5:30 હું દુકાન ખોલવા ગઈ. 5:30 દુકાન ખોલવા ગઈને હું દૂધ લઈને આવી મૂકવા હતો. દૂધની બાલટી લઈને મેં પાણીનું ખોલ્યું તો નજુ પર ઢૂંઢલો છે. મારા ઘરમાં ચોરી થઈ. કેટલા વાગે માટે ચોરી થઈ? 5:45 પાસ. બીજું અંદર સોનાની સોનાનું શહેર સોનાની ચેનો બે રીટીઓ બુટ્ટી કાંડા ચાંદી બુટ્ટી સોનાનો શહેર સોનાની બે ચેન એક હાંકડા 3 લાખ રૂપિયા રોકડા બુટ્ટી 3 જોડી બુટ્ટી એક સોનાનો શહેર 2 જોડી ચેન 3 લાખ રૂપિયા રોકડા બધું એટલે માગણી સવારમાં 6 વાગે 6:45 શું માંગ છે તમારી? અમને ન્યાય મળે. ન્યાય મળે ને ખોવાઈ ગયું છે અમને. પાછું પોલીસની મદદથી મળી જાય મહેરબાની ને પોલીસ ટોળ મળી જાય ને અમારું બધું પાછું મળી જાય. બીજું ભાઈ